સૌરાષ્ટ્રમાં પૂર બાબતે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદમાં થયેલ નુકસાન અંગે મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પૂર અને વરસાદની સમીક્ષા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે. આજે બધા જ ડિપાર્ટમેન્ટ સાથે મેં બેઠક પણ કરી હતી, જો કે આજે વરસાદ ઓછો હતો. ગુજરાતમાં ગયા વર્ષ કરતાં 3% વધુ વરસાદ પડ્યો છે. ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે, જો કે જ્યાં વરસાદ નથી ત્યાં પાણી જરૂરથી પહોંચાડાશે. અત્યારે ઉનાનું એક ગામ સંપર્ક વિહોણું પણ બન્યું છે. અસરગ્રસ્તોને 27,000 ફૂડ પેકેટ અપાયા છે. રાજ્યમાં 14 લોકોના ડૂબવાથી મોત થયા છે. બધા ગામમાં વીજળી પણ શરૂ થઈ ગઈ છે. 160 પશુઓ મૃત્યુ પામ્યા છે. કાલથી મહેસૂલ વિભાગની 161 ટીમ સર્વે કરશે. આરોગ્યની 290 ટીમ આવતીકાલથી કામે લાગી જશે, તેવું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. લગભગ છેલ્લા 5-6 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની સ્થિતિ આપણા બધાના ધ્યાનમાં છે. આજે બધા ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ડિપાર્ટમેન્ટને સાથે રિવ્યૂ કરવામાં આવ્યું છે. આજથી વરસાદ ઓછો સૌરાષ્ટ્રમાં થયો છે. ઉનામાં લગભગ 1 ઇંચની આસપાસ આજે વરસાદ પડ્યો છે. એકંદરે પોઝિટિવલી લઈએ તો ખૂબ સારો વરસાદ ગુજરાતમાં ગયા વખતે આ સમય કરતાં વધુ 3% વરસાદ અત્યારે પડી ગયો છે આપણે ત્યાં. એટલે આજથી ને 10 દિવસ પહેલાં ચિંતા હતી, વરસાદ ખેંચાણો છે, આટલા ડેમ ખાલી છે, આ બધી હેડલાઇન્સ બધી હતી. એને બદલે આખું ચિત્ર એ બદલાણું છે અને આપણે એકંદરે સારો વરસાદ ગુજરાતમાં પડ્યો છે. જ્યાં નથી વરસાદ પડ્યો એટલે 0 એવો એક પણ તાલુકો હવે નથી, અને 5 ઇંચથી ઓછા એવા લગભગ 60 તાલુકા અત્યારે આપણી પાસે છે. પરંતુ આગાહી પણ છે કે હવે જે વરસાદ પડશે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઉપર થઈને રાજસ્થાન, એ વરસાદ એ આગાહી સાચી પડે. પરંતુ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે વરસાદ પડ્યો છે ત્યાં વ્યાપક પાણીનું અપ ટુ ડેટ થયું છે, નથી પડ્યો ત્યાં ખેડૂતોને પાણી મળે એટલા માટે કડાણાથી આપણે પાણી છોડ્યું છે અને સુજલામ સુફલામના તળાવો બધા ભરવામાં આવશે. કચ્છ સુધી જે નર્મદાના પાણી, જે મેઇન કેનાલ, એ કચ્છ સુધી ધાંગધ્રા, માળિયા, મોરબી પણ કેનાલ સબ કેનાલ ચાલુ થશે અને કચ્છ સુધી પણ આ કેનાલના પાણી પહોંચાડીને ખેડૂતોને અત્યારે પાણીની તકલીફ ન પડે એ કામ ચાલુ થઈ ગયું છે. એટલે જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં નર્મદાના પાણી આપણે પહોંચાડીએ છીએ, એટલે કેનાલો જે બંધ હતી એને ચાલુ કરી છે ગઈકાલથી.